કચ્છ જિલ્લામાં 1700 જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે, તેમાંથી મોટાભાગની શાળાઓમાં ઓરડાઓની ઘટ જોવા મળી રહી છે. મુખ્ય મથક ભુજ શહેરમાં જ પ્રાથમિક શાળાઓમાં ઓરડાની ઘટના કારણે સ્કૂલોમાં બે પાળી કરાવવી પડે છે. ભુજની જો વાત કરીએ તો શહેરમાં આવેલી રામકૃષ્ણ કોલોની શાળા નંબર 11માં 8 ઓરડાઓની ઘટ જોવા મળી છે. અહીં રોજ સવારે 60 અને બપોરના ભાગે 83 જેટલા છાત્રો અભ્યાસ માટે આવે છે. શાળામાં ઓરડાઓની ઘટ હોવાથી સવાર અને બપોરની બે પાળી કરાવવી પડે છે. તો કેમ્પ એરિયા પ્રાથમિક શાળામાં 6 ઓરડાઓની ઘટ છે. અહીં રોજ સવારે 230 જેટલા અને સાંજે 190 જેટલા બાળકો અભ્યાસ માટે આવે છે. આવી જ હાલત ભુજના અન્ય સ્થળોએ સરકારી શાળામાં જોવા મળી રહી છે. જિલ્લામાં અંતરિયાળ ગણાતા અબડાસા, લખપત, બન્ની, ખાવડા, રાપર, ખડીર અને મુંદ્રા, માંડવી, અંજાર, ગાંધીધામ, ભચાઉ, નખત્રાણા સહિતના તાલુકાઓમાં પણ મહદઅંશે પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની ઘટ છે. સરકારે શિક્ષણના સ્તરને સુધારવા માટે આ વર્ષે કરોડોનું બજેટ ફાળવ્યું છે, પણ તે રકમ જો સાચી રીતે વપરાય તો આ ભૂલકાઓને શિક્ષણની સારી સગવડો મળી શકે તેમ છે, તેવો સુર પ્રબુદ્ધ વર્ગમાંથી વહેતો થયો છે. શું નામ છે આપનું? નીતિન રાવલ. નીતિનભાઈ, તો જોવા જઈએ તો આ કઈ શાળા આવેલી છે અને કેટલા ઓરડાઓની ઘટ છે? આપણી શાળા નંબર 21 કહે સદર કેમ્પ અને કેમ્પ એરિયામાં આવેલી છે. અત્યારે આપણે સંખ્યાની દ્રષ્ટિએ જોવા જઈએ તો 8-9 ઓરડાની જરૂરિયાત છે, સામે છે. આપણે જો કમ્પ્યુટર લેબ ને એ બધું ગણીએ તો વધારે થાય, 10-11 ઓરડા જોઈએ જ. પણ અત્યારે આપણી પાસે 4 જ ઓરડા છે, એટલે 6ની ઘટ છે. વખતો વખત રજાઓ એટલે તંત્રના અધિકારીઓને બધા આવતા જ હોય છે ને, આ જે તે સિચ્યુએશનથી બધા વાકેફ જ છે. પણ પ્રશ્ન એ છે કે આજુબાજુ ક્યાંય જમીન ઉપલબ્ધ નથી. નહીતર આપણે જો જમીન ક્યાંય ઉપલબ્ધ થતી હોય ને તો આપણે એની ડિમાન્ડ કરીને કે માંગણી કરી શકીએ. હવે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ મારી પાસે અત્યારે 425 છે. કૌશિક છાયાનો રિપોર્ટ, કચ્છ.